કોરોના વાયરસ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે શરૂ થયેલા કોવિડ 19 રથને આજે ડીસામાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના દરરોજના 50થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને હજુ સુધી કોરોના વાયરસની કોઈ જ રસી કે દવા શોધાઈ ન આવવાના લીધે આ વાયરસથી લોકો બચે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારના આ પ્રયાસો પૈકી હવે નવો પ્રયાસ કોવિડ 19 વિજય રથને લઈ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ આવે તે માટે શરૂ થયેલા કોવિડ 19 વિજય રથના માધ્યમથી કલાકારો દ્વારા લોકોને કોરોનાથી બચવા માટે શું શું કરવું જોઈએ તેની સમજણ આપવામાં આવી રહી છે. આજે કોવિડ 19 વિજય રથને ડીસાની તાલુકા આરોગ્ય કચેરીથી જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આજે તાલુકા આરોગ્ય કચેરી ખાતેથી વિજય રથનું આગમન કરવામાં આવ્યું. જે વિજય રથ છે તે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ 5 જિલ્લાઓમાં મોકલેલો છે, જેનો ઉદ્દેશ્ય આજે કોરોનાની મહામારી છે તેના સામે વિજય મેળવવા માટેનો છે. વિજય રથનું જે વિજય રથ મૂક્યો છે તેમાં ભવાઈ કાર્યકરો પણ મૂક્યા છે. જે રથ છે તે આઈસી મતલબ કે લોકોમાં જનજાગૃતિનું કામ કરશે, લોકો સુધી કોરોના વિશેની માહિતી પહોંચાડશે અને આ જે વિજય રથનું જે પ્રસ્થાન કરવામાં આવ્યું છે તે અહીંથી તાલુકા કચેરીથી સીધો સાંઈબાબા મંદિરના 4 રસ્તા છે ત્યાંથી ફુવારા 4 રસ્તા, ત્યાંથી ગાંધીજીનું પૂતળું છે ત્યાં તે 4 રસ્તા, ત્યાંથી રિસાલા 4 રસ્તા, ત્યાંથી રેલવે સ્ટેશન 4 રસ્તા, રાજમંદિર 4 રસ્તા, ગાયત્રી મંદિર 4 રસ્તા, જલારામ 4 રસ્તા અને છેલ્લે સ્પોર્ટ્સ ક્લબ સાથે ખાતે પૂર્ણાહુતિ થશે. આ જે વિજય રથ ફરશે આપણા ડીસા સિટીમાં ત્યાં તેમની સાથે માસ્ક છે, માસ્કનું પણ વિતરણ કરવામાં આવશે અને સાથે જે ભવાઈના જે એમના કાર્યકરો છે તેમના દ્વારા ભવાઈથી લોકોમાં જે સોશિયલ ડિસ્ટન્સ છે, માસ્કનું મહત્ત્વ છે અને સેનિટાઈઝરનું મહત્ત્વ છે અને કોરોનાથી ડરવાની જરૂર નથી તે વિશેનું ગામ પ્રજાજનોને માર્ગદર્શન આપશે.